વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્ય સરકારના અલગ અલગ વિભાગના કર્મચારીઓ હડતાલ પર ઉતરી વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજ રોજ સુરત લાજપોર મધ્યસ્થ જેલના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. જેલના કર્મચારીઓ પગાર વધારા સહિત પડતર માંગણીઓને લઈને તેઓ હડતાલ ઉપર ઉતર્યા છે. લાજપોર જેલના કર્મચારીઓ આજથી માસ સીએલ પર ઉતરી ગયા છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ પોલીસ કર્મચારીઓ માટે જે 550 કરોડના બજેટની જાહેરાત કરવામાં આવી હતી, જો કે તેમાં જેલ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો, જેને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે. જેલ કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર અને ગાંધીનગર સુધી વારંવાર રજૂઆત કરવા છતાં તેમની વાતને ગ્રાહ્ય ન રાખતા આખરે તેમના પરિવારના નાના બાળકો અને મહિલાઓ પણ મધ્યસ્થ જેલના ગેટ ઉપર બેસીને હડતાલમાં જોડાયા છે. ત્યારે જેલના કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતાં લાજપોર જેલના કેદીઓને કામે લગાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કર્મચારીઓના સ્થાને હવે કેદી કામ કરી રહ્યા છે. કેદીઓને મુલાકાત કેદીઓ કરાવે તેવી હાલમાં સ્થિતિ ઊભી થઈ છે. અમારી એ જ માંગણી છે કે આ સિટી પોલીસવાળાનો પગાર વધારો કરો, એમાં અમને પણ સમાવેશ કરવામાં આવે. અમે પણ પોલીસમાં જ છીએ અને અમને કોઈ આર્ટિકલ ઇસ્યુ કરવામાં આવતા નથી. અમે પોતાના ખર્ચે જ અમારી વર્દી ખરીદી છીએ અને બીજા આર્ટિકલ પણ અમારા ખર્ચે જ અમે ખરીદીએ છીએ. અને જેલમાં અમે ખુખાર આરોપી સાથે અમે નોકરી કરીએ છીએ તો અમને કેમ આ પેકેજમાંથી બાકાત રાખવામાં આવ્યા? મારું નામ મહેશ ભનુભાઈ વિંજુડા છે. હું હવાલદાર તરીકે અત્રે લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે ફરજ બજાવું છું. હવે મારી માગણીઓ એવી છે કે 2014ની અંદર જેલ પોલીસને કેડર ટુ કેડર પે સ્કેલ 2014ના ઠરાવથી આપવામાં આવે છે, તેમ છતાંય અમને જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજની અંદર અમને બાકાત રાખવામાં આવ્યા છે. અને બીજું કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા અમારી ભરતી થાય છે, જેમાં અમારો 3rd નંબર રેન્ક છે, તથા SRPમાંથી અમારા ખાતામાં વેટિંગથી અને અમારા ખાતામાંથી અનારને આરામ પોલીસની અંદર વેટિંગથી નિમણૂક આપવામાં આવે છે. તેમ છતાં પણ અમને પ્રોત્સાહન પેકેજની અંદર થી બાકાત રાખેલ છે.